जैन परंपरा में मंत्र शास्त्र ने स्तोत्रों की अंदर समावानी एक गजबनाक प्रक्रिया थयेली छे। आचार्य सिद्धसेन दिवाकर सूरजी महाराज जे परम पवित्र अने पूजनीय अत्यंत तार्किक अने छता पण परमात्माना प्रभाव थी अत्यंत प्रभावित बनी ने समर्पित बनेलो एक एवो व्यक्तित्व हतो। अने एमनी साधनाना कारणे इंद्र महाराजा एक वार एमने प्रसन्न थया, एमनी सेवा में हाजर थया, एमने कीधु के तमे कईक मागो। ત્યારે સિદ્ધસન દિવાકર સૂરજે કીધું, મારે કશું જ ન જોઈએ, મારે માત્ર પ્રભુની ભક્તિ અને પ્રભુનો પ્રભાવ વિશ્વમાં વિસ્તૃત થાય અને એના પ્રભાવ તળે લોકો પોતાના આધિ વ્યાધિ ઉપાધિ એમાંથી મુક્ત બનીને આત્મરમણતાને પ્રાપ્ત કરે અને સર્વ જીવો મોક્ષને જાય એવી કોક સાધના પદ્ધતિ મને અર્પણ કરો। અને ત્યારે ઇન્દ્ર મહારાજાએ આ એક સ્તોત્ર અર્પણ કર્યું જેને जैन संप्रदाय वर्धमान सक्रस्तव ना नामे ओळखे छे। इंद्र महाराजे सिद्धसेन दिवाकर सूरजी ने आप्यु। सिद्धसेन दिवाकर सूरजी एमने परंपरा थी आपता आपता आजे बहु मोटो सौभाग्य छे के आपने स्तोत्र प्राप्त थयु छे जेनी अंदर मात्र परमात्मा नो महिमा छे, परंतु ए महिमाना जे शब्दना चयनो छे, શબ્દની શૃંખલા છે, એ શૃંખલાનો ઉચ્ચાર કરતા તમારામાં જે ધ્વનિ ઉત્પન્ન થાય એ ધ્વનિ સ્વયં મંત્રબીજ બને છે અને તમારા જીવનમાં રહેલી નેગેટિવિટીને દૂર કરે છે અને આપણા જીવનને અમૂલ્ય સંપદાઓથી ભરવાનું કાર્ય કરે છે। આજે આપણે એ સક્રસ્તો દ્વારા અભિષેક પૂજા પણ થાય, સક્રસ્તો દ્વારા એક એક શબ્દના મંત્રપાઠ દ્વારા જપયોગ પણ થાય। આજે આપણે નાનકડો આમનાય કુસુમાંજલિ દ્વારા કરી રહ્યા છીએ, એ સક્રસ્તવના 11 આલાપક છે જેમાંથી પ્રથમ આલાપકનો મહિમા ઇન્દ્ર મહારાજે સિદ્ધસેન દિવાકર સૂરજીને કીધું કે હે પુણ્યવાન, હે આચાર્ય દેવ, તમને કોઈ પણ જીવ દુઃખી દેખાય અને એના દુઃખોનું નિવારણ કરવું હોય તો આ પહેલું આલાપકનો સ્વાધ્યાય જાપ પઠન એની સાધના કરવાથી ઉત્કૃષ્ટ પુણ્યની પ્રાપ્તિ થાય છે। જેના શબ્દો ઇન્દ્ર મહારાજાના આલેખિત છે આમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રથમ આલાપકનો સ્વાધ્યાય કરવાથી અષ્ટ મહાસિદ્ધિની પ્રાપ્તિ થાય છે, સર્વ પાપનું નિવારણ થાય છે, સર્વ પુણ્યનું કારણ બને છે, સર્વદોષને હરનારું છે, સર્વ ગુણોને કરનારું છે, મહાપ્રભાવ અનેક સમ્યક દ્રષ્ટિ દેવતાઓ ભદ્રક દેવતાઓ એ બધા આપણી સહજ ઉપાસના કરતા આપણી આસપાસ રહે છે। આગળ છેલ્લો શબ્દ એવો વાપર્યો છે, દુનિયામાં એવી કોઈ વસ્તુ જ નથી કે જે વસ્તુ તમારા હાથમાં આવી ન જાય જો તમે પ્રથમ આલાપકનો સરસ સ્વાધ્યાય કરો તો। તો હે પુણ્યવાનો, આ આપણું ચોથું મંગલિક છે જેનું આપણે નામ આપ્યું છે વર્ધમાન સક્રસ્તવ દ્વારા સર્વોત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ આ મંગલિક છે। કોઈ પણ કાર્ય કરવું ને એની પહેલાં જો તમે આ મંગલિક કર્યું છે તો કાર્યની સિદ્ધિમાં કોઈ સંશય કરવાની ક્યારે પણ આવશ્યકતા જ નથી। આવું અદ્ભુત કક્ષાનું 11 આલાપક સાથેનું આપણું આ મંગલિક કરીએ। તમારે તમારા જીવનમાં કોઈ પણ મોટું કાર્ય કરવું હોય અને એના માટેનું જો સુંદર સર્વોત્કૃષ્ટ મંગલિક કરવું હોય તો આ સક્રસ્તવના પાઠ દ્વારા તમે પરમાત્માનો અભિષેક કરી શકો, પરમાત્માને કુસુમાંજલિ આપી શકો, એક એક અક્ષર એક એક મંત્ર બીજનો જાપ કરી શકો। એની અનેક પ્રકારની આમનાયાઓ છે પૂજ્ય પાદ પન્યાસ ગુરુદેવ શ્રી અભયસાગરજી મહારાજ સાહેબે આની અનેક આમનાયાઓને સંશોધિત કરીને એનો સાધના માર્ગ પ્રારંભ્યો હતો। અનેક આચાર્ય ભગવંતો ત્રિકાલ આ સ્તોત્રનો પાઠ આજે પણ કરી રહ્યા છે। દિગ્ગજ આચાર્ય ભગવંતો આના માધ્યમે શ્રી સંઘના અભ્યુદય અનેક કાર્યો કરી રહ્યા છે, એની અંદર આ સ્તોત્રનો મહિમા અને આ સ્તોત્રની શક્તિ
अद्भुत कक्षानी छे। चलो अपने प्रथम आलापक द्वारा अभय पारसना परमात्मा ने कुशमंजलि करिए छे। हाथ जोड़ीने खूब ज ध्यानपूर्वक अने भावपूर्वक भगवंत महावीर देवनो स्मरण करीने आपणे आलापक चालू करीए छे। प्रथम आलापक ओ नमो अर्हते भगवते परमात्मने परम ज्योतिषे परम परमेष्ठिने परम वेदसे परम योगिने परमेश्वराय तमसः परस्तात् सदोदितादित्यवर्णाय समूलोन्मूलितानादि सकल क्लेशाय स्वाहा।